नमस्कार मित्रों, एकम कसोटीनी 29मी 30मी तारीखे बधा विद्यार्थीओने माहिती मळी गई हशे। धोरण 9, धोरण 10, धोरण 11 ने धोरण 12 आ चारे चार धोरणनी एकम कसोटी छे। आपणे धोरण 9 अने धोरण 10ना गणित अने विज्ञानना सतत विडियो बनावता ज रहीए छीए, एटले के एकम कसोटीमां छोकराओने थाय के थोड़ू पुनरावर्तन थई जाय तो सारू एम, तो ए अंतर्गत आपणे बे विडियो बनावीशुं, 10માનું ગણિત જે છે અને 9માનું વિજ્ઞાન। ગણિતની વાત કરું તમને તો ગણિતની અંદર બે ચેપ્ટર છે, તમને માહિતી મળી હશે અને આપણે આગલા વિડીયોમાં સમજાયેલા જ છે, બરાબર। ના સમજાયેલા તો ડિસ્ક્રિપ્શનમાં હું લખીશ, એટલે તમે એની અંદર ક્લિક કરીને જોઈ શકશો। પ્રથમ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ। હવે વાસ્તવિક સંખ્યાઓમાં કયા કયા દાખલા આવે તો એ વખતે મેં આ બધાના પૂરેપૂરા વિડીયો ડિટેલમાં તમને સમજાયેલા છે, છતાં પણ આપણે ઉતાવળમાં, કારણ કે હવે આ ટૂંકા વિડીયોમાં આપણે તમને પુનરાવર્તન કરાવવાનું છે। શું આવશે તો યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય, એટલે એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર પ્રકારના દાખલા। હવે એ દાખલા કયા પ્રકારના હોય તો એની અંદર મેં તમને આખું વિડીયોમાં સમજાવેલું છે અને ટૂંકમાં અત્યારે સમજાવું તમને કે ધારો કે એક દાખલો આપણે લઈએ, તમારે ચોપડીનો જ એક દાખલો છે કે 135 અને 225 આનો ભૂસા શોધવાનો છે। શું શોધવાનું છે? ગુસાઅ યુક્લિડની રીતે। હવે યુક્લિડની રીતે તમને બે રકમો આપશે, આ ફિક્સ જ છે, એટલે યુક્લિડનો કોઈ પણ ગુસાઅ દાખલો હોય તો તમે આ રીતે ગણી શકો છો। એમાં તમારે પહેલી કઈ મોટી રકમ છે ને એ ખાસ જોઈ લેવાની છે, અહીં 225 135 કરતાં મોટી છે, એટલે અહીં જે મેં તમને કીધું હતું કે ભાજ્ય આવશે, શું આવશે? આ ભાજ્ય આવશે, અહીં આવશે ભાજક, એના ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આટલું તમારે યાદ રાખવાનું ખાસ। ભાજ્ય કયો છે તો 225 છે, ભાજક કયો છે 135, હવે 135ને એવી કોઈક રકમ વડે ગુણો તો 225 કહો તો એની નજીક જવાય, વધવા જોઈએ નહીં, આપણે પ્રાથમિકમાં જેમ ભાગાકાર કરતા હતા એમ જ 135 થી 270 વધી જશે, એટલે ખાલી હું 135 135 કરીશ, બરાબર। વત્તા આ થયો ભાજ્ય, આ થયો ભાગફળ એક, હવે શેષ શું વધશે? 135 એકા 135, એટલે આપણે 225 ઓછા 135 કરીએ આપણે, એટલે 9 3 12 0, એટલે કે 90 આવશે। શું આવશે? શેષ 90, આ રીતે તમારે લખી નાખવાનું છે, બરાબર છે। ત્યારબાદ હવે ખાસ યાદ રાખવાનું કે જે આપણો ભાજક હતો એ હવે ભાજ્ય બની જશે, શું બનશે? ભાજ્ય। વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું આ 90 90 2 180 વધી ગયા તો 90 એકા 90 વધ્યા 45, ફરી પાછા અહીં 90 આવ્યા, અહીં આવશે 45 તમારા, એટલે 45 2 90 શેષ 0, એટલે શેષ જ્યારે ખાસ યાદ રાખવાનું તમારે 0 થઈ જાય, એટલે એ જે તમારો ભાજક હતો એ તમારો ગુસાઅ થઈ જશે, શું થઈ જશે? ગુસાઅ, બરાબર, એટલે કે 45। આ યુક્લિડની રીતે આપણે ગણ્યું છે, કઈ રીતે? યુક્લિડની રીતે। આ જ રીત તમારે આપણે આગળ જતો અંકગણિતના મૂળભૂત પ્રમેય આધારિત ગણવાનું છે, એમાં પણ ગુસાઅ લસાઅ કરીશું, એટલે કોઈ પણ દાખલો તમારે જો કસોટીમાં પૂછાય, એકમ કસોટીમાં આ રીતના બે દાખલા, મોટી રકમ 12 નાની રકમ 15, 1 2 3 4 5 એને સંલગ્ન ગુણાકાર કરવાનો, એની નજીક પહોંચવાનું, શેષ લખતી જવાની, એટલે તમારે અંતે ગુસાઅ મળી જાય છે, એટલે ખાસ આ તમારે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર રીતે, બરાબર। આ જ દાખલો હવે હું તમને આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય આધારિત કરાવીએ। હવે અંકગણિતનો મૂળભૂત પ્રમેયમાં ખરેખર શું છે તમને કહીએ, બરાબર છે, આપણે પ્રાથમિકમાં જેમ અવયવ પાડતા હતા એ રીતે અવયવ પાડો તો કંઈ વધુ છે નહીં, એટલે ધારો કે હું 225ના આ રીતે અવયવ પાડીએ આપણે, બરાબર છે, 2 2 4 ને 5, એટલે 9 થયા, 9ને 3 વડે ભગાય, એટલે આખી રકમને 3 વડે ભગાતા હશે, એટલે 3 વડે ભાગીએ તો 3 7 21, 1 વધ્યા 15 3 5 75, હજુ 3 થશે 25 3 75, 5 5 5 5, એટલે કે આપણે અવિભાજ્ય અવયવ ટૂંકમાં 2 3 5 7 11 13 19, બરાબર છે, 23 29 એવા તમારા અહીં અવિભાજ્ય અવયવ આવશે, કયા? અવિભાજ્ય અવયવ, બરાબર છે, અને આને આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર છે। ધારો કે ચોરસ રીતે દર્શાવવું હોય તમારે તો આ રીતે આપણે 3 દર્શાવી શકીએ છીએ, અહીં 75 આવે છે, 75ને ફરી પાછા 3 દર્શાવી શકીએ છીએ, અહીં 25 આવે છે, બરાબર, ફરી પાછા 5 અને 5, એટલે કે ટૂંકમાં જુઓ 3 3 5 5, એટલે કે 3 3 5 5, આ રીતે આપણને અવયવ મળે છે, બંનેમાંથી ગમે તે રીતે તમને ફાવે તો એ તમારે કરવી। એ જ રીતે હું 135ના પાડું, 135 5 ને 3 ને 9, એ 9 થશે, 9ને 3 વડે ભગાય, એ 3 4 12, 3 5 75, 3 થશે હજુ, બરાબર, 5 ને 4 9, એટલે 4 1 3 1 3, 3 5 15, એટલે 15 3 45 થશે। આગળ જઈએ એટલે ફરી પાછા 3 હજુ ચાલે છે, એટલે 3
पांच पांचे एक एट पांच तरी पंदर पंदर तरी पिस्तालीस पिस्तालीस तरी एक सौ पैंतीस एने पण तमे आ रीते दर्शाई सको छो। पण टूंक में बने दर्शावानी कोई जरूर नहीं, गमे ते एक रीत तमारे करजो, आ फावे तो आ करजो। हवे लखवानुं शुं छे के 225 जे आया एमां घातो लखवानी छे, तमारे त्रणनी बे घात पांचनी बे घात अने पेला 135 आया एमां मारे त्रणनी केटली थई, त्रण घात थईने पांचनी एक घात थई। आ रीते तमने पहला तो अवयवो अविभाज्य अवयव पाड़ता आवड़ो जो है, आ रीते घातो लगता आवड़ी जोईए। हवे घुसा अ अने लसा एनी खास तमने समझूती आलू, गुरुत्तम सामान्य अवयव है अने पेलू लघुत्तम सामान्य अवयवी है। अर्थात तमे अवयवनी रीते लो तो घुसा एटले सामान्य होवो जोईए, गुरुत्तम सामान्य अवयव। सामान्य कयो तो आ बन्नेमां तमारे घुसा अ सामान्य केटला छे, त्रणे छे ने पांचे छे, એટલે કે ત્રણ અને પાંચ બંને છે। હવે ઘુસા આની અંદર નિમ્નતમ ઘાટ લેવાની, સામાન્ય અવયવની ઓછામાં ઓછી ઘાત, એટલે આ ત્રણની બે, ત્રણની ત્રણ એટલે ત્રણની બે ઘાત નાનામાં નાની છે એ લેવાની, અને પાંચની નાનામાં નાની કેટલી ઘાત છે એક, એટલે ત્રણ તરી નવ ગુણ્યા પાંચ એટલે જુઓ પિસ્તાલીસ, બરાબર। એટલે કે ટૂંકમાં આપણે આ અંક ગણિતના મૂળભૂત પ્રમેયની રીતે ગણ્યો, અર્થાત તમે પેલું આગળ યુક્લિડ મેં તમને દર્શાવ્યું એ રીતે ગણો તો એ પણ જવાબ તો સરખો જ આવે। હવે લસાની અંદર ખાસ કે તમારે યાદ રાખવાનું છે લસા એટલે શું, બરાબર છે। તો અહીં તમને કહું લસા અ એને લઘુત્તમ સામાન્ય અવયવ અર્થાત અવયવી, ખરેખર તો અવયવી સ્થાયી, લઘુત્તમ સામાન્ય અવયવી, કારણ કે આપણે અવયવી લઈએ છીએ લસા અ, બરાબર છે। એટલે એમાં શું કરવાનું છે, તમે જે ઘાતો આવે છે બધી લેવાની, સામાન્ય લેવાની કોઈ જરૂર નથી, અહીં અહીં સામાન્ય, પણ લસામાં તો જેટલી હોય એટલી બધી, પણ એ તો બે જ છે એટલે હું ત્રણ અને પહેલાં તો પાંચ મેં લખી નાખી। હવે તેમાં મહત્તમ આવતી ઘાતો કઈ, પહેલાંમાં નિમ્નતમ ઘાતો, સામાન્ય અવયવ, અહીં બધા જ અવયવ અને મહત્તમ ઘાતો, એટલે ત્રણની ત્રણ અને પાંચની બે, એટલે ત્રણ ત્રણ નવ તરી સત્યાવીસ ગુણ્યા પાય પાય પચીસ, બરાબર છે। આ રીતે તમારે ગુણાકાર થશે, પચીસ અંક દોઢસો પચીસ ગુણ્યા સત્યાવીસ કરીએ એટલે શૂન બે સાતું ચૌદ, બે દુ ચાર, સાત પંચ પાંત્રીસો, પાંચ વધી ત્રણ, પાંચ દુ દસ ને ત્રણ તેર, એટલે પાંચ સાત અને પાંચસો ને પંચોતેર, બરાબર, પાંચસો ને પંચોતેર તમારે આવશે, બરાબર છે। આ ખાસ યાદ રાખવાનું આ રીતે તમે, હવે કોઈક જગ્યાએ એવું થાય કે તમારે અવયવ વધારે પડતા હોય, બે ત્રણ ચાર પાંચ, બે બે પડતા હોય, ત્રણ પડતા હોય, પાંચ પડતા હોય, બરાબર છે। એટલે અવિભાજ્ય અવયવ બે આવે, ત્રણ આવે, પાંચ આવે, સાત આવે, અગિયાર આવે, તેર આવે, પછી ઓગણીસ આવે છે, ત્રેવીસ આવે છે, ઓગણત્રીસ, બધા લખી નાખવાના, ઘાતે લખી નાખવાની, સામાન્ય કે તો સામાન્ય શોધવાના અને નાની ઘાત, લસા કે બધાએ અવયવ લખી નાખવાના અને મોટી ઘાત। આ રીતે તમે અંકગણિતનું મૂળભૂત પ્રમાણ એટલે ખાસ આ દાખલા પણ તમને આવડવા જોઈએ, એ બીજી વખત આપણે આ રિવિઝન થયેલું છે એટલે આ ખાસ, બરાબર છે। એક આ રીત છે, બીજી એક મસ્ત રીત છે તમારે હવે દશાંશ અવિભાજ્ય અને સમય સંખ્યા અને અસમય સંખ્યા। હવે સમય સંખ્યા છે ને ખાસ અહીં યાદ રાખજો, સમય સંખ્યાનું તમને ડિટેલમાં કહું, સમય સંખ્યા એટલે પી અપન ક્યુ સ્વરૂપ હોય, કયું હોય, પી અપન ક્યુ સ્વરૂપ જોવા મળે, જોવા મળે ને જોવા મળે, આ સમય સંખ્યા એમાં બે પ્રકારની છે, કેટલા પ્રકારની, બે પ્રકારની છે, એક તો દશાંશ, બીજી અનંત આવૃત। હવે દશાંશમાં શું યાદ રાખવાનું છે કે પી અપન ક્યુ એમાં ક્યુ બિલોંગ્સ ટુ ટુ અને ફાઇવ, આટલું યાદ રાખવાનું, કે છેદ, બરાબર, છેદમાં બે અથવા પાંચ અથવા બંને અવયવ હોય તો તે દશાંશ સ્વરૂપ, બરાબર, શાંત શાંત મળે છે, શાંત દશાંશ કહેવાય, શું કે શાંત દશાંશ કહેવામાં આવે છે, દશાંશ શાંત દશાંશ, એટલે શાંત દશાંશમાં તમારે બે અથવા પાંચ, એટલે કહેવાનો મતલબ શું છે કે તેર છેદમાં બે, આ શાંત જ થાય, કેમ થાય, કારણ કે એને મેં કીધું એમ પાંચ અને પાંચ વડે ગુણીએ તો પાંસઠ થશે છેદમાં દસ, એટલે છ પોઈન્ટ પાંચ જવાબ આવે છે ઉતરી મગજમાં। એ જ રીતે તમને કદાચ કહું તેર છેદમાં પાંચ તો પણ એ થશે, અને બે બે વડે ગુણીએ તો છવ્વીસ છેદમાં તેર દુ છવ્વીસ છેદમાં દસ, એટલે બે પોઈન્ટ છ થાય છે, એટલે કે ટૂંકમાં જેમાં બે અને પાંચ અથવા તો બંને હોય તો દશાંશ થાય, પણ બે અને પાંચ સિવાય, બરાબર, ઇઝ નોટ બિલોંગ્સ ટુ ટુ અને ફાઇવ, એટલે બે અને પાંચ સિવાયનો કોઈ પણ અવયવ હોય, બે અને પાંચ સિવાય, બરાબર, એટલે કે છેદમાં બે અને પાંચ સિવાય બાકીના
अविभाज्य अवयव होय तो ते अनंत आवृत मळे छे। आटलू खास तमारे याद राखो, अनंत आवृत एटले बाकीना क्या होय तो बाकीना बे पोच पछी तैण छे, सात छे, अग्यार छे, ओगणीस छे, तेवीस छे, ओगणत्रीस, गम्मे ते अविभाज्य अवयव तमारे मळे तो ए अनंत अनंत आवृत થતા જોવા મળે છે। પણ p અપન q સ્વરૂપ હોવું જોઈએ। ધારો કે એક દાખલો લો, 1/3, 1/7, 1/17, આ બધા જો, આ બધા જે છે તમારે એ અનંત આવૃત થતા જોવા મળે છે। અને એના ભાગાકાર તમે કરો તેમાં સંખ્યાની અંદર 0.12 1212 અર્થાત 0.123 1 2 3 આવું ટૂંકમાં પુનરાવર્તન થતું હોય, શું થતું હોય એન આ રીતે તમે દર્શાવી શકો છો। એટલે કે ટૂંકમાં એક સંખ્યાનું પુનરાવર્તન, બે સંખ્યાનું પુનરાવર્તન કે 3, 4, 5, 6 પુનરાવર્તન થતું હશે, જુદી જુદી સંખ્યા આવતી હશે નહીં, તો એવી સંખ્યાઓને તમે આ રીતે બરાબર એ સમવી સંખ્યા જ કહેવાય પણ એને અનંત આવૃત કહેવામાં આવે છે। એ સિવાયની બાકીની બધી સંખ્યાઓ બરાબર કે જેને પી અપન ક્યુ સ્વરૂપ ના લખી શકાય, જેને પી અપન ક્યુ સ્વરૂપ લખી ના શકાય તેને આપણે તે સંખ્યાઓને બરાબર છે અસમવી संख्या p अपन q स्वरूप मो होती नथी बराबर केवी तो वर्गमूल बे, वर्गमूल बे वत्ता एक, वर्गमूल बे छेदमा त्रण गुणिया पांच, आ बधी जे संख्याओ तमने कहू ए बधी असमय संख्याओ कहेवामां आवे छे। अर्थात तमारे 1, 2, 4, 5, 7, 9, 1, 8, 7, 5, 6 આવું જુદી જુદી સંખ્યાઓ આવતી હોય આ બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહેવામાં આવે છે। એટલે આ આધારે તમે સમય સંખ્યા અને અસમય સંખ્યા કઈ છે એની પણ માહિતી તમને મળી જાય છે। બાકી તમે સ્વાધ્યાયના 1.1, 1.2, 1.3 એના થોડા દાખલા પણ જોડે કરી જશો તમે તો લગભગ તમને બરાબર છે એ આ ત્રણ ટોપિકના દાખલા જે આવશે એ તમને એકમ કસોટીની અંદર આવે તો શાંતિથી તમે લખી શકો છો। એટલે ફરી આ તમને પુનરાવર્તન કરવા માટે એકમ કસોટીનું હતું તો ફરી એક વખત જોઈ લેજો એટલે આ દાખલા તમને એકમ કસોટીમાં 100% ઘરે આવડશે।